નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરે છે તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટ કરીને પૂછે છે, સર અમારું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે અને હાલમાં અમારે ગ્રાઉન્ડમાં કેવી રીતે દોડવાનું છે? તો મિત્રો, આ જે ટિપ્સ બતાવીએ એ ટિપ્સને તમે ફોલો કરશો તો જરૂર તમે પોલીસ કોન્સ્ટેબલ બનશો મિત્રો. કારણ કે આ ટિપ્સ અપનાવનારા, આ ટેકનિક્સ અપનાવનારા પહેલાં પણ ઘણા પોલીસ કોન્સ્ટેબલ બની ગયા છે. તો મિત્રો, જેથી કરીને વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. કારણ કે આ ચેનલ પર ગુજરાત સરકાર, ભારત સરકાર દરેક ગવર્મેન્ટ એક્ઝામ ધોરણ 10, ધોરણ 12 મિત્રો દરેક એક્ઝામની પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રો હાલમાં તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક, જીપીએસસી ક્લાસ 1-2, યુપીએસસી, ચિટનીસ, નાયબ મામલતદાર જેવી એક્ઝામની તૈયારી કરતા હોય તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આ ચેનલ પર તેની કોચિંગ કરવામાં આવે છે. હવે મિત્રો, વાત કરીએ કે તમારું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે અને તમારે ગ્રાઉન્ડમાં કેમનું દોડવાનું છે. મિત્રો, ખાસ વાત છે કે જે તમે હાલમાં દોડની તૈયારી કરો છો, તમે જે નેટ પ્રેક્ટિસ કહેવાય અને હાલમાં જે કરો છો તે જ પ્રકારે શું તમે ગ્રાઉન્ડમાં દોડશો, એના વિશે આપણે એક વિડીયો બનાવ્યો છે. તે વિડીયોની અંદર આપણે ગ્રાઉન્ડનું લેઆઉટ સમજાવ્યું છે કે ગ્રાઉન્ડમાં તમારે કેમનું દોડવું. જે વિદ્યાર્થી મિત્રો વિડીયો દેખ્યો હશે તેને જરૂર ખબર હશે, પરંતુ એ વિડીયોમાં આપણે એ જણાવ્યું છે કે ગ્રાઉન્ડ તમારું કેવું હશે, મિત્રો ગ્રાઉન્ડમાં કેમનું દોડવું અને ફાઇનલ કટ ઓફ કેટલું રહે. જેટલું તમે દોડશો એટલું પ્રમાણે તમારું કટ ઓફ બનશે અને ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એ આ વિડીયોમાં તમને જણાવીશું. જેથી કરીને વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો. હાલમાં કઈ બાબતનું ધ્યાન રાખવું છે તે પણ આ વિડીયોમાં જણાવીશું. મિત્રો, જે કોઈ વિદ્યાર્થી હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે તે જરૂર આ વાતને ધ્યાન નોટિસ કરે કે તમે કોઈ બહારથી જો ખાવાની આદત હોય તો હાલમાં બંધ કરી દેજો. કારણ કે આના પહેલા ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હતા કે જે બહારથી જંક ફૂડ ખાતા હતા, જેના કારણે તેમની તબિયત બગડી હતી. અને મિત્રો, એક બીજી ખાસ વાત છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો હાલમાં તમને કોઈ તકલીફ હોય તો જરૂર એક વખત ડૉક્ટર, જેમ કે કોઈને તાવ આવી ગયો હોય કે કોઈને, તો તમે એક વખત ડૉક્ટરને જરૂર મળી આવો. કારણ કે મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો દોડમાં એટલા અંદર ડૂબી ગયા છે કે તેઓ કોઈ જ પ્રકારનું હાલમાં કોઈ જ એમને ધ્યાન નથી. મિત્રો, તમારું ટાર્ગેટ એક્ઝામનો દિવસ છે, જે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાની તારીખ છે એ તારીખે તમારે એનર્જી પૂરેપૂરી લગવાની છે અને એને લગતું કોઈ પણ વિરોધાર્થી વસ્તુ હોય તો તેનો ત્યાગ કરો, એટલું આ વિડીયોમાં તમને કહેશે. અને મિત્રો, જે કોઈ વિદ્યાર્થી હાલમાં દોડની તૈયારી કરે છે તે જરૂર નાળિયેર પાણી પીવે. મિત્રો, આ કેમ નાળિયેર પાણી? મિત્રો, નાળિયેર પાણીમાં મોટાભાગના વિટામિન હોય છે અને દિવસમાં 2-3 ગ્લાસ દૂધ પીવે. મિત્રો, 2-3 ગ્લાસ દૂધ એટલા માટે કે દૂધમાં પણ મોટાભાગના વિટામિન હોય છે, જે તમને દોડમાં પણ ઘણું મદદરૂપ થશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને દોડતા થાક લાગી જાય છે. તો મિત્રો, આપણે પહેલાં પણ કહ્યું છે કે જ્યારે પણ દોડમાં તમને થાક લાગે ત્યારે તમારે શું કરવું જોઈએ. તો મિત્રો, દોડમાં થાક લાગે ત્યારે તમારે હંમેશા નાકથી શ્વાસ લેવો જોઈએ અને મોંથી શ્વાસ છોડવો જોઈએ. અને મિત્રો, તમારી પાસે હાલમાં કોઈક ને કોઈક મોટિવેશન, તમારી પાસે પ્રેરણાદાયક વ્યક્તિ હોવું જોઈએ, યા તો પછી તમારો મિત્ર હોવો જોઈએ, યા ફિર તમારા વિચારમાં કોઈક હોવું જોઈએ. વિચારમાં કોણ? જેમ કે મિલ્ખા સિંહ, સચિન તેંડુલકર. મિત્રો, મિલ્ખા સિંહની મૂવી દેખી હશે તમે. મિલ્ખા સિંહને કેટલી સ્ટ્રગલ કરી, ના દેખી હોય તો જરૂર એક વખત વિઝિટ મૂવી તો જરૂર દેખી દો. મિત્રો, સચિન તેંડુલકરનું જીવન કેવું હતું? મિત્રો, સચિન તેંડુલકરે પણ શરૂઆતમાં નિષ્ફળ ગયા હતા. MS ધોની તમે મૂવીમાં પણ દેખ્યું છે અને શરૂઆતમાં જરૂર સ્ટ્રગલ કરવી પડી હતી. અને મિત્રો, આ જ સ્ટ્રગલ હવે દિવસે દિવસે તમે પોલીસ કોન્સ્ટેબલની નજીક આવી રહ્યા છો. જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે આ વખતે અમે પોલીસ કોન્સ્ટેબલ બની જઈશું, તો મિત્રો તમારું ગ્રાઉન્ડ તમને બોલાવી રહ્યું છે. અને તેવા વિદ્યાર્થી મિત્રોને હાલમાં ડર ન હોવો જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો ડરી ગયા છે કે સર અમને ગ્રાઉન્ડમાં જતાં બીક લાગે છે અમારું. તો મિત્રો, આ જે નર્વસનેસ છે ને, જે તમને અંદરથી ડર લાગે છે ને, એ ડર જ તમને પોલીસ કોન્સ્ટેબલ બનાવશે. એનું કારણ છે મિત્રો, કારણ કે જ્યારે પણ આપણે કંઈક સારું કામ કરીએ ને, થોડો ડર તો હોવો જોઈએ. થોડો ડર ન હોય ને તો પછી કઈ જ મજા આવે નહીં મિત્રો. અને મિત્રો, એ ડર છે ને આપણને જીત તરફ લઈ જાય છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે પરંતુ પોતાનાથી 5 કિલોમીટરની દોડ કમ્પ્લીટ થતી નથી અને તેમણે કેટલા માર્ક છે? 85ની આસપાસ માર્ક છે. અને મિત્રો, તેમને ખાલી દોડ જ કમ્પ્લીટ નથી થતી, નપાસ જેવી કેટલા માર્ક છે, તેવા વિદ્યાર્થી મિત્રો શું કરે? તો મિત્રો, હવે તમે ધ્યાનથી સાંભળો કે તમે જે આ પ્રયાસ કર્યો છે ને, તમે ચાલુ રાખો, બિલકુલ દોડ છોડશો નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો એવું લાગશે કે જે સર તમે આ જે વિડીયોમાં જણાવો છો તે અમે સાંભળ્યું છે. તો મિત્રો, પરંતુ આ વાત એવી છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડ
દોડ કરી રહ્યા છે, એમને દોડ કમ્પ્લીટ નથી થતી, અંદરથી તૂટી ગયા છે, અને એવા ઘણી બધી સંખ્યામાં છે મિત્રો, ઘણી બધી સંખ્યામાં. તો તમારે શું દોડ કરવી જોઈએ? હા, જરૂર કરવી જોઈએ. કારણ કે મિત્રો, જ્યાં સુધી પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ તમારી જોડે ના આવે ત્યાં સુધી તમારે મહેનત તો કરવી જ પડશે. તમે લેખિત પરીક્ષાની પણ બીજી સાઈડમાં તૈયારી રાખજો જ મિત્રો. તમે હાલમાં દોડની, જ્યાં સુધી તમારી દોડની તૈયારી કમ્પ્લીટ, દોડની એક્ઝામ ના થાય ને ત્યાં સુધી તમે દોડ ચાલુ રાખજો. અને જે કોઈ વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડ કરી રહ્યા છે, ત્યાં વિદ્યાર્થી મિત્રોને તો પૂરેપૂરી દોડ થઈ રહી છે, ત્યાં વિદ્યાર્થી મિત્રો તો તમે 20 થી વધુ માર્ક લાવજો, જેથી કરીને પોલીસ કોન્સ્ટેબલમાં તમારું નામ નિશ્ચિત આવી જાય મિત્રો, અને મિત્રો તમારું સપનું સાકાર થાય. હવે વાત કરીએ કે તમારે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે. મિત્રો, જે કોઈ પુરુષ ઉમેદવાર છે, પુરુષ ઉમેદવાર માટે વાત કરી દઈએ, પુરુષ ઉમેદવારનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે? તો પુરુષ ઉમેદવારનું ફાઇનલ કટ ઓફ મિત્રો 85થી વધારે માર્ક થતા હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે 90+ જવાનું છે મિત્રો, 85થી વધારે માર્ક જતા હોય મિત્રો, કટ ઓફમાં એવું કંઈ નિશ્ચિત હોતું નથી. તમે આ વાત ધ્યાનથી સાંભળજો મિત્રો. કટ ઓફ 1-2 માર્ક આગળ પાછળ થઈ શકે, પરંતુ 95 કે 90 આસપાસ બહુ ભાગ્યે જ જઈ શકે મિત્રો. કારણ કે આ વખતે અટક્યું છે 25+ કરતાં પણ, તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને 25 આવે તો શું એટલું કટ ઓફ? ના મિત્રો, 85+ હોય જનરલ કેટેગરીવાળાને, અને મિત્રો 85 અથવા 90 આસપાસ માર્ક હોય તો તમારે સમજવું કે પોલીસ કોન્સ્ટેબલ થવાની સંભાવના પૂરેપૂરી છે. દોડમાં આશા રાખવી જોઈએ. અને જે કોઈ પુરુષ ઉમેદવાર છે તેને ST કેટેગરીમાં આવે છે, તેવા ઉમેદવારને વધુમાં વધુ તમારે 80ની આસપાસ અથવા 75ની આસપાસ તો જરૂર, 75+ હોય તો તમારે જરૂર આશા રાખવી જોઈએ. પોતાની પૂરેપૂરી શક્તિ લગાવી દો મિત્રો દોડમાં. 70ની પણ હોય ST કેટેગરીના પુરુષને તો તેને તો પૂરેપૂરી શક્તિ લગાવીને દોડમાં સાબિત કરી દો. તમે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે જ આ તૈયારી કરતા હતા અને હવે તમે બનવાની તૈયારીમાં છો. અને મિત્રો, જે ઓબીસી ઉમેદવાર છે તે ઓબીસી ઉમેદવાર માટે ખાસ વાત છે કે તેમનું પણ 85+ ને અથવા 85ની ઉપર નીચે થતું હોય તો ચાલે મિત્રો, પરંતુ 85ની આસપાસ હોય તો 100% તમારું સિલેક્શન થઈ જશે. અને ST કેટેગરીવાળાને, SC કેટેગરીવાળા મિત્રો માટે તમારે જો 80ની આસપાસ થતા હોય તો તમારે દોડની આશા રાખીને તમારે પૂરેપૂરા જોશ સાથે તમે પોલીસ કોન્સ્ટેબલની ગ્રાઉન્ડમાં જતા રહો મિત્રો. હવે જે મહિલા ઉમેદવાર માટે વાત કરીએ, મહિલા ઉમેદવાર હોય તો જનરલ કેટેગરીમાં હોય તેને 65+ માર્ક જરૂર હોવા જોઈએ. 65+ થતા હોય તો તમે જરૂર આશા રાખો મિત્રો. ગઈ વખતે તો 60+ પણ નતા ગયા, તો આ વખતે 65ની આસપાસ હોય મિત્રો. ઘણી મહિલા ઉમેદવાર છે કે જે હાલમાં 25 માંથી 25 સ્કોર કરે છે, અને તેવી મહિલા ઉમેદવાર માટે આપણે ખાસ કહીએ કે તમે જરૂર પોલીસ કોન્સ્ટેબલ બનશો. અને જે ઘણી બધી મહિલા ઉમેદવાર છે કે જે 20થી વધુ માર્ક લાવે છે તે પણ જરૂર બનશે, કારણ કે જે તમારે માર્ક્સ આવે છે અને સાથે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીના બંનેના માર્ક ઉમેરાઈ જશે ત્યારે જરૂર તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો, કારણ કે તમારે હાલમાં 20થી વધુ માર્ક આવી રહ્યા છે. મિત્રો, જનરલ કેટેગરીની મહિલા માટે આપણે વાત કરીએ તો મહિલા ઉમેદવારને ઓછામાં ઓછા તમારે 65ની આસપાસ માર્ક હોય તો ડેફિનેટલી તમે પોલીસ કોન્સ્ટેબલમાં મહિલામાં તમે નામ આવી જશે. અને તમારા ઘરમાં તમે પહેલી મહિલા ઉમેદવાર હોય તો તમે જરૂર તેવી મહિલા ઉમેદવાર માટે તો ખાસ ઓલ ધ બેસ્ટ. તમે સખત મહેનત કરો ને તમારા ઘરનું રેકોર્ડ તોડીને તમે પોલીસ કોન્સ્ટેબલ બનો. સરિતા ગાયકવાડ પણ એના ઘરમાં ખૂબ જ સ્ટ્રગલ કરીને આજે એ ગુજરાતની શેરણી કહેવામાં આવે છે, ગુજરાતની સુપુત્રી કહેવામાં આવે છે, અને તેને સમગ્ર ગુજરાત ગર્વ કરી રહ્યું છે. તમે પણ પોલીસ કોન્સ્ટેબલ બનો, તમારા સમાજને ગર્વ થશે કે આજે મહિલા પોલીસ કોન્સ્ટેબલ બની રહી છે. અને મિત્રો, SC કેટેગરી માટે વાત કરી દઈએ, SC અને ઓબીસી મોટાભાગે સરખું હોય છે, તેની આસપાસ કટ ઓફ રહે છે, ખાલી 1-2 માર્ક કે 3 માર્કનું ગેપ હોય છે. પરંતુ મિત્રો, જો SC કેટેગરીમાં હોય તો તમારે 60ની આસપાસ અથવા 60ની આજુબાજુમાં હોય SC અને ઓબીસી માટે, તો તમારે જરૂર દોડની તૈયારી કરીને તમારે જ્યાં પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે સપનું સાકાર કરો મિત્રો. કારણ કે જો તમારે લેખિત પરીક્ષામાં અને શારીરિક કસોટીમાં 60ની આસપાસ બહુ ખૂબ જ આપણે વધારે કરી દીધું, પરંતુ જો 60ની પણ આસપાસ થતા હોય 60, તો મિત્રો જરૂર ડેફિનેટલી તમે પોલીસ કોન્સ્ટેબલમાં આવશો. અને જે ST કેટેગરીની મહિલા છે તેને તો જરૂર 100% તમારે પૂરેપૂરી શક્તિ સાથે તમારે 65, તમારે ઓછામાં ઓછા 55થી વધુ ને વધુ માર્ક લાવો. 55થી વધુ ડેફિનેટલી તમારું સિલેક્શન થઈ જશે, કારણ કે 55થી વધુ માર્ક્સ અને ખાસ કરીને 60ની વધુ હશે તો તમારું ડેફિનેટલી સિલેક્શન થઈ જશે. કારણ કે આ વખતે જે ST કેટેગરીની મહિલા માટે જે 20+ પણ માર્ક લાવનારી ગણ, કારણ કે 8 નિયત કરેલી જગ્યાઓના 8 ગણા ઉમેદવાર પણ તેમનામાં થયા નથી. અને મિત્રો, આ ખાસ વાત છે કે જે દરેકે દરેક વિદ્યાર્થી માટે આજે લાસ્ટમાં વાત જણાવી, કટ ઓફ એની આસપાસ હોય તો તમે દોડમાં ઉતરી પડો. અને મિત્રો, જે કોઈ પુરુષ ઉમેદવાર છે તે દરેકે દરેક
હાલમાં જો કોઈક બીજી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલ પર પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા દરેકે દરેકની માહિતી આપવામાં આવે છે, જે તમને પહેલાં જણાવી દીધું છે. પરંતુ મિત્રો, હાલમાં વન રક્ષકની તૈયારી કરતા હોય અને જે પોલીસ કોન્સ્ટેબલમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે મારું સિલેક્શન ન થાય, તો મિત્રો તમે હાલમાં જરૂર તેની તૈયારી ચાલુ રાખો. વન રક્ષકની આપણે વન રક્ષકમાં રોજ 2-3 ટેસ્ટ મૂકીએ છીએ અને મિત્રો આ ટેસ્ટને તમે વિઝિટ કરો, ફ્રીમાં તમે ટેસ્ટ આપી શકશો અને એનો કોઈ જ ચાર્જ નથી. અને મિત્રો આ ટેસ્ટને તમે એવી રીતે આપો જેવી રીતે તમે એક્ઝામ આપી રહ્યા છો. ડેફિનેટલી તમે કોમેન્ટમાં તમે જણાવો છો કે મારે આટલા માર્ક આવે છે, મિત્રો જરૂર તમારું સિલેક્શન થશે. અને મિત્રો જે કોઈ ઉમેદવાર હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે, તે દરેકે દરેક ઉમેદવાર ફૂલ કોન્ફિડન્સ સાથે દોડની તૈયારી કરે, ડેફિનેટલી તમારું પોલીસ કોન્સ્ટેબલમાં નામ આવી જશે. અને મિત્રો ગ્રાઉન્ડ વિશે કેમની તૈયારી કરવી, તો આપણે એક આગળ વિડીયો બનાવી અને ગ્રાઉન્ડમાં કેમનું દોડવું, અને મુખ્ય વાત છે કે ગ્રાઉન્ડમાં કેમનું દોડવું, કારણ કે આ વિડીયોમાં આપણે એ જણાવી ના શક્યા, કારણ કે હાલમાં કટઓફની વાત કરી, ખાવા પીવા વિશે વાત કરી અને નાની જે વાત બાબત હતી તેને જણાવી દીધી છે. મિત્રો દોડ ગ્રાઉન્ડમાં કેમનું દોડવું તેના વિશે આપણે આગળના વિડીયોમાં જણાવીશું. અને મિત્રો જે કોઈ ઉમેદવારને એવું લાગતું હોય કે સર અમારી પાસે મટીરિયલ નથી, તમે અમને આપો તો અમે તમને જરૂર હેલ્પ કરીશું, તમે તમારે કોઈ પણ પ્રકારની જરૂર હોય મટીરિયલ વિશે તો તમે જરૂર અમને જણાવો, જેથી કરીને અમે તમને મટીરિયલ ફ્રીમાં પ્રોવાઈડ કરીશું. PDF મટીરિયલ મિત્રો તમારે ફ્રીમાં ટેસ્ટ આપો તો પણ જણાવો, મિત્રો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોની મદદ કરવામાં આવશે. મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂર લાઇક કરો અને બીજાની મદદ માટે શેર કરવો હોય તો જરૂર કરો. ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને સાઇડમાં આપેલા બે લાઇકનને જરૂર પ્રેસ કરો, જેથી કરીને આવનારી ગવર્મેન્ટ એક્ઝામમાં તમે તમારું નામ નિશ્ચિત બનાવી શકો. અને મિત્રો 2019માં તમે ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક સાથે કરતા જશો તો 100% તમે પોલીસ કોન્સ્ટેબલ બનવાના જ છો અને બની જ જવાના છો મિત્રો. અને સાથે તમે બીજી પણ એક્ઝામ આપજો અને દરેકે દરેક એક્ઝામના ફોર્મ ભરીને રાખજો. ફોર્મ ભરવામાં તમે કોઈ પરીક્ષા પાસ થતી નથી, પરંતુ ફોર્મ ભર્યા પછી આ ચેનલને વિઝિટ કરો અને આ ચેનલમાં જે જણાવે છે, સાથે મિત્રો તમારી રોજનું ઓછામાં ઓછું 5 કલાકનું રીડિંગ રાખો, ડેફિનેટલી તમારું કોઈ પણ 2019માં નોકરી લાગી જશે. મિત્રો જય ભારત, વંદે માતરમ, ઉત્કૃષ્ટ ભારત. દરેક વિદ્યાર્થી મિત્રો સખત મહેનત કરે છે તેવી આશા સાથે જય ભારત.